આઈપીસી ના પ્રકરણ નંબર ત્રણ માં મહત્વની ચર્ચા કરી એમાં આપણે ઘણી બધી જગ્યાએ એવો વર્ડ સાંભળ્યો યોગ્ય સરકાર આ યોગ્ય સરકાર શું છે તો એના વિશે ચર્ચા કરીએ જેની વાત આઈપીસી ના પ્રકરણ નંબર ત્રણ જે છે એની કલમ પંચાવન એ માં આપેલી છે આ પંચાવન એ કલમ વ્યાખ્યા દર્શાવે છે યોગ્ય સરકારની આ યોગ્ય સરકાર એટલે કોણ તો કે યોગ્ય સરકાર એટલે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર એટલે કે આપણે એવું કહી શકીએ કે કેન્દ્ર સરકારમાં આપણે રાષ્ટ્રપતિનું નામ લખી શકીએ છીએ અને એની સાથે સાથે આપણે સુપ્રીમ કોર્ટનું નામ લખી શકીએ છીએ કારણ કે એના સિવાય કોઈ વ્યક્તિ ન્યાયિક કાર્ય નથી કરતી કેન્દ્રમાં વડાપ્રધાન સાહેબ એમનો કે કાલથીયા સાહેબની સજા જે છે એ ફાંસીની સજા કેન્સલ એને ખુલ્લે આમ રોડ ઉપર આટા મારવા હોય તો મારી શકે છે એવી વડાપ્રધાન પાસે મંત્રીમંડળ પાસે એડવોકેટ જનરલ એટર્ની જનરલ કોઈ પાસે સત્તા નથી પણ કેન્દ્રમાં આપણે બે વ્યક્તિને સત્તા આપી છે એક સુપ્રીમ કોર્ટ અને બીજા નંબર આપણા રાષ્ટ્રપતિ કે જે સજાને હળવી કરી શકે છે અથવા તો સજાને સંપૂર્ણ તહ કેન્સલ કરી શકે છે જ્યારે દયાની અરજી કરવામાં આવે ત્યારે હવે એવી જ રીતે આપણે રાજ્ય સરકારની વાત કરીએ

આપણા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કલેક્ટર આ દરેકે દરેકને આપણે યોગ્ય સરકારની વ્યાખ્યામાં મૂકી શકીએ કે જે આપણે આઈપીસીના પ્રકરણ નંબર બે માં વાત કરી હતી કે ન્યાયાધીશ કોણ તો કે જે ન્યાયનું કાર્ય કરે છે ન્યાયનું કાર્ય કરતી દરેક વ્યક્તિ કે જેને કાયદા દ્વારા સત્તા આપવામાં આવેલી છે તો આ દરેકે દરેક વ્યક્તિ પાસે સજાને હળવી કરવા માટેની સત્તા છે અને એને એના હોદ્દા પ્રમાણે સત્તા આપેલી છે હવે યોગ્ય સરકાર જે છે એને તો આપણે સમજી ગયા પણ હવે આ સજા જે છે એ હળવી કરવી હોય તો એના માટે ગુનેગાર પાસે પરમિશન લેવી જરૂરી છે યોગ્ય સરકારે તો કે બહુ લોજિક વાળી વસ્તુ છે ઓબ્વિયસલી ના બરાબર કલમ નંબર પંચાવન એમાં કીધેલું છે કે યોગ્ય સરકાર દ્વારા જ્યારે સજા હળવી કરવામાં આવશે સજાનું પ્રોવિઝન હળવું કરવામાં આવશે ત્યારે જે તે ગુનેગાર છે એની પાસેથી પરમિશન લેવાની કોઈ આવશ્યકતા છે નહીં આ આપણે વાત કરી યોગ્ય સરકારની કલમ નંબર પંચાવન એની મોસ્ટ ટાઈમ એ કલમ છે ખાસ ખાસમ ખાસ જે છે આપણે કલમ નંબર પંચાવન એ યાદ રાખવી